મહેસાણા તાલુકાના સાલડી ગામે આજે 33 ગ્રામ પંચાયતોના સરપંચની બેઠક મળી હતી, જેમાં લાગણજને તાલુકા બનાવવા માટેની માંગણી અંગે ચર્ચા વિચારણા કરી આ માંગ બુલંદ બનાવી હતી. આજે સાલડી ગામે ખાતે પીપળેશ્વર દાદાના મંદિર ખાતે 33 ગામોના સરપંચ અને સભ્યો એકત્રિત થયા હતા, જેમાં મહેસાણા જિલ્લાના ઐતિહાસિક ગણાતા લાગણજ ગામને તાલુકાનો દરજ્જો આપવા માટે લાગણજ ગામ અને આસપાસના 33 કરતાં પણ વધારે ગામના નાગરિકો કટિબદ્ધ અને વચનબદ્ધ વ્યક્ત કરી હતી. આ બેઠકમાં 33 કરતાં વધારે ગામોના ચૂંટાયેલા સરપંચ, ઉપસરપંચ, સહકારી સંસ્થાઓના અગ્રણીઓ, અનેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તમામ લોકોએ લાગણજ ગામને તાલુકાનો દરજ્જો મળે તે માટે સંમતિ અને કટિબદ્ધતા વ્યક્ત કરતા પ્લે કાર્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ગામનો ઉદ્દેશ્ય એ છે આ કાર્યક્રમનો કે લોગણજ તાલુકો બને વહેલામાં વહેલી તકે, તે માટે 30-32 ગામો અહીંયા તૈયાર છે. 30-32 ગામોએ લેખિત સંમતિ પણ આપેલી છે અને આજે આ કાર્યક્રમમાં પણ પૂરજોશથી લોકોની લાગણી અને માગણી છે અને બધા તૈયાર છે કે વહેલામાં વહેલી તકે આ તાલુકો બની જાય અને આજુબાજુના ગામોનો વિકાસ થાય. કેમ કે મહેસાણા તાલુકાનું જે 30-35 કિલોમીટર દૂર છે અને આ લોગણજ 15 કિલોમીટરની અંદરમાં ગામો આવી જાય છે, તે બધા દેશી લોકો તૈયાર જ છે.